ગાંધીનગરમાં યોજાવા જઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 ને લઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી। મહાત્મા મંદિર, ગ્લોબલ ટ્રેડ શો સહિતના વિસ્તારોમાં એસપીજીને સુરક્ષા વ્યવસ્થા સોંપવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદમાં ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર, ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી ઇમારતો પર રંગબેરંગી રોશની કરવામાં આવી। આ ઉપરાંત મહાત્મા મંદિર સામેના સેન્ટ્રલ વિસ્ટા સહિત તમામ માર્ગો પર રોશની કરવામાં આવી છે। શહેરના મુખ્ય બગીચાઓમાં પણ વૃક્ષો પર પણ રોશની કરવામાં આવી છે। વાઇબ્રન્ટ સમિટને લઈ અમદાવાદને પણ દુલ્હનની જેમ શણગારાયું છે। શહેરમાં ઇમારતો, બ્રિજને રંગબેરંગી લાઇટોથી સજાવાયા છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટનને લઈ પીએમ મોદીએ 200 લોકો સામે ખાસ ગાલા ડિનરનું આયોજન કર્યું છે। મહાત્મા મંદિરના ટેરેસ પર સંપૂર્ણ શાકાહારી ભોજન પીરસવામાં આવશે। ભોજન વ્યવસ્થાને લઈ દેશની ટોચની હોટેલના અધિકારીઓએ તૈયારીઓ કરી છે। આ સમિટમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાન્ડા, ડેનમાર્ક અને ઇથિઓપિયાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા આફ્રિકા સહિતના અન્ય 8-10 દેશના મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે। ડિનરમાં પરંપરાગત સંગીત જેવા કે રાવણ હથ્થો અને રાજસ્થાની નૃત્યના કલાકારો દેશી વિદેશી મહેમાનોનું સ્વાગત કરશે। ડિનર પીરસવામાં આવનાર ડિશની કિંમત 15,000 રૂપિયા છે। મહેમાનોને ગુજરાતી પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ અને ડેઝર્ટ અપાશે। આ અંગેનું મેનુ એક મહિના પહેલા આપી દેવાયું હતું। મહત્વનું છે કે ભોજનની ગુણવત્તા પર ખાસ ભાર મુકાયો છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની તૈયારીઓ પૂરજોશમાં છે। અમદાવાદમાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં વિદેશી મહેમાનોના આગમનથી લઈ હોટેલ, મહાત્મા મંદિર સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી। 11 દેશના પ્રતિનિધિઓના કોન્વેમાં 1 પાઇલટિંગ કાર, 2 એસ્કર્ટ કાર અને 2 ટેલ કાર સહિત એમ્બ્યુલન્સનો સમાવેશ કરવામાં આવ્યો। તમામ વીવીઆઈપી અને વીઆઈપી મહાનુભાવોના કોન્વેનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે। અમદાવાદમાં સતત 7મા વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 16 જાન્યુઆરીએ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। આ વખતે સી પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીની વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી। આ વખતે પ્રથમ વખત 10 રૂપિયા પ્રવેશ ફી તરીકે લેવામાં આવશે। બિન અનામત વર્ગની યાદીમાં નવી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો, તેમજ પર્યાયવાદી શબ્દનો સમાવેશ કરવામાં આવશે। એસસી, બીસી અને ઓબીસીમાં ન હોય તેવી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ। 15 જાન્યુઆરીથી લંબાવી 31 જાન્યુઆરી કરવામાં આવી। રાહત નિયામકે કલેક્ટર અને ડીડીઓને લખી અછતગ્રસ્ત 51 તાલુકાઓના ખેડૂતો માટેનો મહત્વ નિર્ણય લીધો છે। ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદને લઈ કોઈ નિવારણ ન આવતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ પરમારને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। ઠાકોર સેનામાં આંતરિક વિખવાદ સપાટી પર છે। ઠાકોર સેનાના નેતા રમેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સરમુખત્યારશાહી કરવાનો આરોપ લગાવ્યો, તેમજ અલ્પેશ પર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં જવા અંગે સભ્યો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી। ઠાકોર સેનાના આંતરિક વિખવાદ વચ્ચે નવું માળખું રચાયું। ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાનું માળખું જાહેર થયું, જેમાં અલ્પેશ ઠાકોરને પ્રમુખ બનાવાયા છે। ઠાકોર ક્ષત્રિય નવા માળખામાં 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી નિમાયા, 3 સંગઠન મંત્રી, 8 મંત્રી, 1 ખજાનચી નિમવામાં આવ્યા છે। ગુજરાત સરકારે આર્થિક અનામતને સૌથી પહેલા લાગુ કરી છે, જેને લઈ નિકોલમાં રહેતા પાટીદારોએ ઉજવણી કરી નિર્ણયને વધાવ્યો। પાટીદાર યુવકોએ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડી ઉજવણી કરી હતી। 30 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી દાંડીની મુલાકાતે જવાના છે। દાંડીમાં પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે। આ મ્યુઝિયમ 150 કરોડના ખર્ચે બન્યું છે। મ્યુઝિયમ દાંડી સત્યાગ્રહ સાથે જોડાયેલું છે, જેમાં દાંડી યાત્રામાં જોડાયેલા લોકોના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચેમ્બરના પૂર્વ માનદ મંત્રી વીપી વૈષ્ણવે વાઇબ્રન્ટ પેનલની યાદી જાહેર કરી। આ યાદીમાં 24 ઉમેદવારોનો સમાવેશ કરાયો। વાઇબ્રન્ટ પેનલે પત્રકાર પરિષદની એજન્ડા રજૂ કર્યો હતો। આ ચૂંટણીમાં અલગ અલગ 11 મુદ્દાના એજન્ડામાં વેપાર, ઉદ્યોગને લાગતા મુદ્દાઓના નિકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે। આવતીકાલે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે મતદાન થશે, જેમાં કુલ 4,592 મતદારો છે।
અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે અમિત શાહે પૂજા અર્ચના કરી જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટેરા સ્ટેડિયમની મુલાકાતે ગયા હતા. અમદાવાદમાં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જીટીયુની બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું. મહત્વનું છે કે બોયઝ હોસ્ટેલમાં 72 રૂમ બનાવાયા છે. 144 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. મનસુખ માંડવિયા તળાજાના મણારથી પદયાત્રાનો પ્રારંભ કરાવશે. મહાત્મા ગાંધીના મૂલ્યો પર પદયાત્રા યોજાશે. મેં ભી મોહન થીમ પર પદયાત્રા યોજવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ખાસ કાર્યક્રમ યોજાશે. આગામી 17મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી 11 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલનું દેશના પ્રધાનમંત્રી મોદી ઉદઘાટન કરશે. દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની થીમ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. એક બાજુ આ ફેસ્ટમાં ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બીજી બાજુ ગુજરાત ટુરિઝમ વિભાગના ગિફ્ટ વાઉચર સહિત 10 કરોડના ઇનામ નક્કી કરવામાં આવ્યા છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. બુધવારે બધું થશે શુદ્ધ, પ્રભાતે ઘરે બેઠા કરો દર્શન. સિદ્ધિવિનાયક ગણપતપુરા, એઠોર થી સિદ્ધિવિનાયકની આરતી, મહાઆરતી સવારે 5:57 ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ. સાધુ સંતોનો જમાવડો, પ્રયાગરાજ અર્ધકુંભનું વિશેષ કવરેજ માત્ર Zee 24 કલાક પર. આસ્થા કુંભ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વડોદરાના કરજણમાં થયેલી મારામારીમાં એક પોલીસ કર્મી પર હુમલો થયો. કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં અંદરોઅંદર મારામારી થઈ, જેની જાણ થતાં પોલીસ પહોંચી હતી. જો કે સ્થાનિકોએ પોલીસ પર જ હુમલો કરી દીધો. વડોદરામાં ટ્રેનની અડફેટે 8 વર્ષની બાળકીનું મોત થયું. માંજલપુર છેલ્લી ફાટક પાસે બાળકી પતંગ પકડવા જઈ રહી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવી જવાથી બાળકીનું મોત થયું. બાળકીને બચાવવા જતા માતાને પણ ટ્રેનની અડફેટે આવી. ટ્રેનની ટક્કર વાગતા માતા પણ ઇજાગ્રસ્ત થઈ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. ખેડાના ઢોણાદરા ગામમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 3 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
મહેસાણાના વિસનગરમાં ઉત્તરાયણના દિવસે છરી મારીને યુવકની હત્યા કરવામાં આવી. અંગત દાવતમાં ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને રહેસી નાખ્યો. વિસનગર શહેર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાપીના વાલોડમાં નાયબ મામલતદાર 23,000 લાંચ લેતા ઝડપાઈ ગયા. સુરત એસીબીએ નાયબ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. જમીનમાંથી ગેરકાયદે માટી કાઢવાની પરવાનગી આપવા માટે મામલતદારે લાંચ માંગી. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ નબીરાઓએ તેમની નફટાઈ બતાવી. પોલીસની કેપ પહેરીને નબીરાઓએ સેલ્ફી પડાવી હતી અને અવળચંડાઈ કરી હતી. તમામ નબીરાઓ દારૂ પીતા પકડાયા હતા. પોલીસ સ્ટેશનની અંદર નબીરાઓએ પોલીસની કેપ પહેરી હતી ત્યારે નબીરાઓએ પોલીસનો કોઈ ડર નથી તથા પોલીસ કેપ તેમના હાથે કેવી રીતે લાગી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે નબીરાઓને કેમ કાયદાનું ભાન ન કરાવ્યું તેવા સવાલો ઉભા થયા છે. અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો. ક્રાઇમ બ્રાન્ચે મુકેશ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. દારૂનો નશો કરી રહ્યો હતો તે દરમિયાન જૂની વાતને લઈ ઝઘડો થતાં મુકેશ સંતોષ પાંડેને ગળું દબાવીને જાહેરમાં હત્યા કરી નાખી હતી. ભાવનગરમાં ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. કેટલાક લોકોએ કાચની બોટલ પણ ફેંકી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. નર્મદાના રાજપીપળામાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. બબાલમાં સામસામે કાચની બોટલો ફેંકવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો. પોલીસને ઘટનાસ્થળેથી પથ્થર અને બોટલો મળી આવી. વડોદરાના વારસિયા વિસ્તારના બંધ દવાખાના પાછળ ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી. તે દરમિયાન વારસિયા પોલીસે દરોડા પાડી દારૂની મહેફિલ માણી રહેલા કુલ 20 લોકો સહિત મહિલાઓને પણ ઝડપી પાડી. પોલીસે તમામને ઝડપી લઈ મેડિકલ તપાસ માટે લઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર પાસેથી વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો. બાતમીના આધારે એલસીબીએ નર્મદા કિનારે મહારાષ્ટ્રથી લાવવામાં આવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 4.5 લાખનો વિદેશી દારૂ અને બોટ સહિત 7.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુરમાંથી જિલ્લા એલસીબીની ટીમે બોટ મારફતે લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને હાંફેશ્વર ગામેથી 4.5 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગર નર્મદા નદી મારફતે મહારાષ્ટ્રથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડતા હતા ત્યારે જિલ્લા એલસીબીની ટીમે બાતમી મળતા રેડ પાડીને બુટલેગર રતન રાઠવાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. સુરતમાં વ્યાજખોરના ત્રાસથી નાનપુરાના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો. વ્યાજખોરો યુવાનને ઉપાડી ગયા હતા અને માર માર્યો હતો. રૂપિયાની વસૂલાત માટે હેરાન કરતા હતા. વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીધા બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને મૃત જાહેર કરાયો. સુરતમાં કાપડના વેપારીની 6 વર્ષની પુત્રીની સાથે છેડતી થઈ. ઘરના નોકરે જ બાળકી સાથે છેડતી કરી હોવાનું સામે આવ્યું. ખટોદરા પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુમલો મુદ્દે તપાસ હાથ ધરાઈ, જેમાં બુટલેગરો હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નિરંજન પ્રધાન, હિતેશ પટેલને વોન્ટેડ જાહેર કરાયા. ઉપરાંત દીપક દેવરે, શંકર ડાકુઆ રાઉતને વોન્ટેડ જાહેર કરાયા છે. આ તમામને નારાયણ હનુમાનને પોલીસે વોન્ટેડ જાહેર કરાયા છે. મહત્વનું છે કે સુરતના એકે રોડ ઉત્કલનગર પાસે હુમલો કરાયો હતો. અરવલ્લીના મોડાસામાં ડુઘરવાડા રોડ પર ગોકુલધામ તિરુપતિ સોસાયટીમાં એક રાતમાં 5 મકાનોના તાળા તૂટ્યા. સોના ચાંદી સહિત લાખોની ચોરી કરવામાં આવી. ગોધરાના ડીવાયસપીના ઘરમાં પણ ચોરી થઈ. તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવતા હતા. ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. કચ્છના અંજારમાં થયેલી હત્યામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. રૂપિયા 3,000ની ઉઘરાણી માટે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીના બાયડની વાત્રક નદીમાંથી મળી યુવકની લાશ મળી આવી. 22 વર્ષીય વિક્રમ ખાંટ નામના યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાની આશંકા છે. યુવક ગઈકાલે ક્રિકેટ રમવા ગયો હતો અને ઘરે પરત નહીં ફરતા શોધખોળ કરાઈ છે. ભરૂચમાં આવેલી જેપી કોલેજ સામે સતનામનગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જેમાં રાજેલ લાલુ નામના મામાનું મોત થયું. ઘટનાને લઈ સી ડિવિઝન પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરત કાપડ માર્કેટમાં ચોરીના કેસમાં દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવતો વિડીયો વાયરલ થયો. આરોપીએ 23 ડિસેમ્બરે દુકાનની બહાર આવી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા.
અરવલ્લીમાં શામળાજી બસ સ્ટેશન નજીક હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકોના મોત થયા અને અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા. લગ્નની કંકોત્રી આપવા જતી વખતે એક પરિવારને અકસ્માત થયો. મોરબીના કલેક્ટર બંગલા પાસેનો રસ્તો જોખમી બન્યો. સતત ઉભરાતી ગટરના કારણે રસ્તા પર વાહનો સ્લીપ થઈ રહ્યા છે. માત્ર થોડા કલાકોમાં જ જુદા જુદા 5 વાહન ચાલકો પટકાયા. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પાટણ હરીજ હાઈવે પર કુરેજા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડની ટીમની મદદ લઈ કારમાં સવાર વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ. કાર ચાલકની કોઈ ભાળ ન મળતા અમદાવાદની રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી છે. સુરતના બેંક ઓફ બરોડાના એટીએમમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. માંગરોળ જંખવાઉ ગામે એટીએમમાં આગ લાગી. આગ લાગતા એપાર્ટમેન્ટમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. માંડવી નગરપાલિકાની ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાળકીનું મોત થયું. મીરાચાર રસ્તા પાસે પરિવાર સાથે બાળકી જઈ રહી હતી ત્યારે અચાનક દોરી આવતા બાળકીનું ગળું કપાયું. પાટણમાં પતંગ લૂંટવા જતા એક યુવક પટકાયો. દુકાનના છાપરા પરથી પછડાતા યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. વડોદરાના વાઘોડિયા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળે કાર મૂકી ફરાર થયો, જેથી પોલીસે ફરાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા. પાટણમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી પાણીમાં ગરકાવ. કારની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ હાથ ધરી. 108 સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચાપાન પાસે બે બાઇકની વચ્ચે ટક્કર થતાં 4 યુવાનના મોત નિપજ્યા. અન્ય 2 ઇજાગ્રસ્ત થયા, જેમને 108 મારફતે જાબુ ઘોડા લઈ જવાયા. બનાવને પગલે બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ બાવળા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. 3 કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા. 11 લોકો ઇજાગ્રસ્ત થયા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય 2 કારને અડફેટે લીધી હતી. અમદાવાદમાં સરખેજ પાસે બાકરોલ રોડ પર અકસ્માતની ઘટના ઘટી. અકસ્માતમાં 2 લોકોના મોત થયા અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં ડાયમંડ કંપનીના ભાગીદારના ઘરે વેપારીઓએ હોબાળો મચાવ્યો. મહેશ કળથિયાએ 20 કરોડ રૂપિયાની ચૂકવણી ન કરતા વિરોધ કર્યો. 2 વર્ષથી ઉઘરાણી બાદ ચૂકવણી ન થતાં હીરાના વેપારીઓએ હોબાળો કર્યો. હોબાળાને લઈ પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ડીસામાં મહિલાઓએ દારૂના થતા વેચાણ સામે હલ્લાબોલ કર્યો. ડીસા પોલીસ સ્ટેશનની રસાણા ગામની મહિલાઓએ ધરણા પર બેસી હતી. ગામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો. તથા સામાજિક તત્વો દારૂ પીને મહિલાઓની છેડતી કરતા અને અપશબ્દો બોલતા હોવાની ઉગ્ર રજૂઆત મહિલાઓએ કરી. ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરવા અને લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માંગ મહિલાઓએ કરી હતી. સુરતમાં સાંધિયેરની સીમમાં 50થી વધુ ઘેંટા બકરાના મોત થયા. પાણી પીધા બાદ ઘેંટા બકરાના મોત થયાનો આક્ષેપ છે. ઓલપાડ પશુ ચિકિત્સક ટીમે મૃતદેહના સેમ્પલની તપાસ શરૂ કરી છે. અમરેલીના ગીર સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ક્રોસ કરતા સિંહનો વિડીયો સામે આવ્યો. અમરેલીમાં થોડા સમય પહેલા જ વાહન અડફેટે 3 સિંહો મોતને ભેટી ચૂક્યા છે. રાજ્યભરમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી, ત્યારે જાણીતા ગાયક ગીતા રબારીએ પરિવારજનો સાથે ઉજવણી કરી અને આ વર્ષે અમદાવાદમાં તેઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સાથે જ લોકોને શુભેચ્છાઓ પાઠવી. સુરેન્દ્રનગર પાટડીના નગવાડા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું. કેનાલમાં પાણીનો ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું, જેથી ખેડૂતો રોષે ભરાયા. અમરેલીના સાવરકુંડલામાં રેલવે ફાટકને લઈ સ્થાનિકોના પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. ફાટક પર સતત પસાર થતી ગુડ્સ ટ્રેનના કારણે સ્થાનિકોનો કિંમતી સમય વેડફાઈ જાય છે. મહત્વનું છે કે પીપાવાવથી અમદાવાદ તરફ જતી રોજની 20-30 ગુડ્સ ટ્રેન ફાટક પરથી પસાર થાય છે. ફાટક પાસે હોસ્પિટલ આવેલી છે, પરંતુ સતત ગુડ્સ ટ્રેન આવવાના કારણે ફાટક બંધ થઈ જાય છે અને ઘણીવાર એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકતી નથી. છોટાઉદેપુરના નસવાડી MGVCL કચેરીમાં રહીશોએ વારંવાર હાઈ ટેન્શન લાઇનનો વાયર તૂટતા હોબાળો કર્યો. મહિલાઓએ વીજ કંપનીના અધિકારીઓનો ઘેરાવ કર્યો. તેમજ સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરવામાં આવશે.
વડોદરામાં સાવલી નગરના સફાઈકર્મીઓ પોતાની વિવિધ માંગ સાથે હડતાલ પર ઉતર્યા, જેને લઈ નગરમાં ગંદકીના ઢગ ખડકાયા ત્યારે સ્થાનિક ધારાસભ્ય સહિત નગરસેવકોએ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. સફાઈ અભિયાન અંતર્ગત ધારાસભ્ય સહિત નગરસેવકોએ રોડ રસ્તાની સફાઈ કરી. સુરતમાં 30 જાન્યુઆરી ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રારંભ કરવામાં આવશે. એરપોર્ટથી પહેલી ફ્લાઇટ સુરત શારજા વચ્ચે ઉડાણ ભરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ફ્લાઇટને લીલી ઝંડી આપશે. મહેસાણાના વિસનગરના ઉમા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી, એટલું જ નહીં કર્મચારીઓને પણ ઢોરમાર માર્યો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.